हेलो फ्रेंड्स, आज आप विडियो है फिफ्थ इंग्लिश मीडियम सब्जेक्ट है आप गुजराती। मित्रों, गुजराती में आप चेप्टर नंबर 8 जोता जे कहूत कीडी हती के हाथी हसे, जेना आप स्वाध्याय आग विडियो में केटलाक प्रश्नों आप प्रश्न नंबर 4 सुधी लख्या था, है ने? जेमा प्रश्न नंबर 1 हतो एक एक वाक्यना प्रश्नोना जवाब, प्रश्न नंबर बीजो हतो जे बे त्रण वाक्यना प्रश्नोना जवाब हता, प्रश्न नंबर 3 हतो जे नीचे आपेला वाक्य कोण बोले छे ते लखवानुं हतुं, अने छेल्लो प्रश्न आपणे लख्यो हतो उदाहरण प्रमाणे लखो। तो जेवा आपणे 4 प्रश्नो आगळ जोई गयेला हता एटले के लखी गया हता, હવે આપણે આગળ પ્રશ્ન લખવાનો છે। પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા જોડો, જેમાં તમને જોડકા આપેલા હશે જેમાં અ વિભાગમાં ક્વેશ્ચન અને બ વિભાગમાં જવાબો આપ્યા હતા, બરાબર। તો એમાં ક્વેશ્ચન છે ચંદુ, બરાબર, બીજો ક્વેશ્ચન છે ટિંકુ, ત્રીજું છે પવન ફૂંકાયો અને ચોથું છે ચંદુની, તે 4 ક્વેશ્ચન આપ્યા છે અને બ વિભાગમાં એના જવાબો આપ્યા છે, જેમાં પહેલું છે કીડી, બીજું છે ચામડી જાડી, ત્રીજું છે બંને દુશ્મન, ચોથું છે હાથી અને પાંચમું છે પાંદડા ઉડિયા, બરાબર। તો આપણે અ વિભાગના ક્વેશ્ચનમાંથી બ વિભાગમાંથી આપણે સાચો જવાબ શોધવાનું છે। તો ચંદુ, તો ચંદુનું શું આવશે, હાથી, જે હું તમને પીડીએફ મોકલીશ ત્યારે તમને સમજૂતી આવડી જશે, એટલે કે તમને આઈડિયા આવશે, બરાબર। ચંદુ સાથેનો જવાબ શું આવશે, હાથી। ટીકુ, ટીકુ સાથે શું આવશે, તો ટીકુ કોનું નામ હતું, કીડી, એટલે જવાબ શું આવશે, કીડી। ત્રીજું છે પવન ફૂંકાયો, પવન ફૂંકાયો એટલે પાંદડા ઉડિયા, ત્યારબાદ ચોથું છે ચંદુની, તો ચંદુની ચામડી જાડી, હા ને। તો આ રીતે આપણને યોગ્ય જોડકા આપ્યા છે, હા ને, એમાં 4 ક્વેશ્ચન છે। ત્યારબાદ પ્રશ્ન 6 છે વ્યાકરણ વિભાગ, હા ને। તો વ્યાકરણ વિભાગમાં સૌપ્રથમ આપણે જોવાના છે સાચી જોડણી, બરાબર। તો એમાં સાચી જોડણીમાં આપ્યું છે યુક્તિ, તો બરાબર, તો યુક્તિની સાચી જોડણી કઈ રીતના આવશે, તો આ રીતે આવશે યુક્તિ। ત્યારબાદ છે બુદ્ધિ, તો બુદ્ધિની સાચી જોડણી આ રીતે આવશે મિત્રો, બુદ્ધિ। ત્યારબાદ છે બુદ્ધિની સાચી જોડણી દ ને ધ સાથે જોડવા, બુદ્ધિ। ત્યારબાદ સંતા કુકડી, તો સંતા કુકડી આ રીતે લખાશે, બરાબર, સંતા કુકડી। ત્યારબાદ છે પાંદડું, તો પાંદડું પાના ઉપર અનુસ્વાર, ત્યારબાદ ડુ, પાંદડું। પીછી, તો પીછી આ રીતે લખાશે, બરાબર। અને ત્યારબાદ છે પથ્થર, તો પથ્થરમાં ઠ ને થ સાથે જોઈન્ટ કરવાનું, બરાબર। આ રીતે આપણને શબ્દમાં સાચી જોડણી આપી છે, યુક્તિ, બુદ્ધિ, સંતા કુકડી, પાંદડું, પીછી અને પથ્થર, આટલા શબ્દોની અહીં મેં સાચી જોડણી તમને દર્શાવી છે। ખોટી જોડણી તો લખી જ છે, એના બાજુમાં મેં તમને સાચી જોડણી પણ બતાવી છે, બરાબર। ત્યારબાદ આવે છે સમાનાર્થી શબ્દ, હા ને, તો સમાનાર્થી શબ્દ જોઈએ, જેમ કે ઝાડ, તો ઝાડનો સમાન શબ્દ શું થશે, વૃક્ષ। દોસ્ત, દોસ્તનો સમાન શબ્દ થશે મિત્ર અથવા તો ભાઈ। ત્યારબાદ પંખી, પંખીનો સમાન શબ્દ શું થાય છે, પક્ષી અથવા તો વિહંગ। જંગલ, જંગલનો સમાન શબ્દ થશે વન। માનો સમાન શબ્દ થશે માતા અથવા તો જનની। પાન, પાનનો સમાન શબ્દ થાય છે પાંદડું અથવા પર્ણ। પવન, પવનનો સમાન શબ્દ શું થાય, વાયુ અથવા તો વાયડો। પ્રિય, પ્રિયનો સમાન શબ્દ થાય છે વહલું। નવાઈ, નવાઈનો સમાન શબ્દ શું થાય છે, આશ્ચર્ય। રાત, રાતનો સમાન શબ્દ રાત્રિ। આભ, આભનો સમાન શબ્દ આકાશ અથવા તો નભ। સવાર, સવારનો સમાન શબ્દ થાય છે પ્રભાત। પાણી, પાણીનો સમાન શબ્દ થાય છે જળ અથવા નીર। તો અહીં આપણને ઘણા બધા સમાનાર્થી શબ્દો આપ્યા છે, જેમ કે ઝાડનો સમાન શબ્દ છે વૃક્ષ,
દોસ્તનો સમાન શબ્દ છે મિત્ર અથવા તો ભાઈ. પંખીનો સમાન શબ્દ છે પક્ષી અથવા વિહંગ. જંગલનો સમાન શબ્દ છે વન. માનો સમાન શબ્દ છે માતા અથવા જનની. પાનનો સમાન શબ્દ છે પાંદડું અથવા પાન. પવનનો સમાન શબ્દ છે વાયુ અથવા તો વાયરો. પ્રિયનો સમાન શબ્દ છે વહાલું. નવાઈનો સમાન શબ્દ છે આશ્ચર્ય. રાતનો સમાન શબ્દ છે રાત્રિ. આકાશનો આભનો સમાન શબ્દ છે આકાશ અથવા નભ. સવારનો સમાન શબ્દ છે પ્રભાત. અને પાણીનો સમાન શબ્દ છે જળ અથવા નીર. તો અહીં ચેપ્ટરના આધારે આપણે 13 સમાનાર્થી શબ્દ આપ્યા છે. હવે આપણે જોઈએ વિરોધી શબ્દ. વિરોધી શબ્દમાં જોઈએ આગળ. તો આગળનો વિરોધી શબ્દ શું આવશે? પાછળ. આગળનો વિરોધી શબ્દ પાછળ. ઉપર. ઉપરનો વિરોધી શબ્દ નીચે. ઉપરનો વિરોધી શબ્દ નીચે. નાની. નાનીનું વિરોધી મોટી. નાનીનું વિરોધી શું થાય? મોટી. જાડી. જાડીનું વિરોધી પાતળી. શું થાય? જાડીનું વિરોધી પાતળી. ત્યારબાદ ચડવું. ચડવુંનો વિરોધી ઉતરવું. ચડવુંનો વિરોધી શું થશે? ઉતરવું. પહોળું. પહોળુંનું વિરોધી થશે સાંકડું. પહોળુંનું વિરોધી શું થશે? સાંકડું. હારવું. હારવુંનો વિરોધી જીતવું. શું થાય? હારવુંનો વિરોધી જીતવું. ખોલવું. ખોલવું એટલે બંધ કરવું. શું થાય? ખોલવુંનું વિરોધી બંધ કરવું. બરાબર. તો આજે આપણે પ્રશ્ન નંબર 5 યોગ્ય જોડકા જોડો. તો આજે આપણે બે પ્રશ્નોની સમજૂતી કરી છે, હા ને? પ્રશ્ન નંબર 5 જે છે યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 6 જે છે વ્યાકરણ વિભાગ, જેમાં આપણે સાચી જોડણી, સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ જે આપણે એની આજે વિડીયોમાં ચર્ચા કરી છે, તો એ તમને હું PDF ફાઇલ મોકલીશ, જે તમારે સારા અક્ષરે વાંચતા જઈને લખવાનું રહેશે. તો અહીં આપણું ચેપ્ટર નંબર 8ના સ્વાધ્યાયના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂર્ણ થાય છે. તો મિત્રો, જે પણ આગળની PDF મેં મોકલાવેલી છે, જો બાકી હોય તો દરેક પ્રશ્નો જે પ્રશ્ન નંબર 6 સુધી આપણે આ ચેપ્ટરનું લખવાનું છે. તો મિત્રો, જે પણ પ્રશ્નો બાકી હોય તે તમે લખવાના, એટલે કે લખી કાઢવાના રહેશે. તો અહીં આપણું ચેપ્ટર નંબર 8 કીડી હતી કે હાથી હશે, જે ચેપ્ટર નંબર 8 અહીં આપણું પૂર્ણ થાય છે. તો એ હું તમને જેટલા પણ આજે આપણે પ્રશ્નોની સમજૂતી કરી છે એ હું તમને PDF ફાઇલ દ્વારા સેન્ડ કરીશ, જે તમારે સારા અક્ષરે લખતા જવાનું છે. જ્યારે પણ લખો દરેક પ્રશ્નો વાંચન કરીને જ લખવાનું રહેશે. બરાબર. હવે આપણે આગળ વિડીયોમાં આગળના ચેપ્ટરની સમજૂતી કરીશું. ત્યાં સુધી ચેપ્ટર નંબર 8ના ફરી પાછા કહું છું, જેટલા પણ પ્રશ્નો જો આગળ બાકી હોય તો તે કમ્પ્લીટ કરી દેવાના રહેશે. બરાબર મિત્રો, ફરી મળીશું આપણે નવા ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.